Hi friends, once again we meet in my video. Aaj aapne phir bhega kiye chhe Maria channel upar Chirag Jani official. Last video ni andar aapne grammar topic ni shuruaat kari hati. Te topic ni andar aapne grammar no ek pan nanakro yo ane basic payano topic aapne shikhya hata the articles. Ramak આ આર્ટિકલ્સ ને આપણે એકદમ બીકમાં શીખ્યા, વ્યવસ્થિત શીખ્યા. હવે આજે આપણે ઈચ ગ્રામર ટોપિક ની અંદર આગળ વધીએ. હજી આપણે બે ચાર ટોપિક એવા છે કે જે પાયાથી આપણે શીખીએ અને પછી ધીમે ધીમે આપણે ઉપર સ્ટેપ બાય સ્ટેપ જઈશું. તો મિત્રો, મારી ચેનલ ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ નું નામ છે ચિરાગ જાની ઓફિશિયલ, જેમાં તમને મારા 9 થી 12 ના યુનિટના પણ વિડીયો તમને મળી રહેશે અને ગ્રામરના પણ વિડીયો તમને જોવા મળશે, જેથી કરી અને તમારે જ્યારે પણ જોવું હોય ત્યારે એ તમે જોઈ શકો છો અને તમને મારા નવા નવા વિડીયો પણ મળતા રહેશે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ એવા જ એક નવા અને સામાન્ય ટોપિકની. જનરલી આ ટોપિક એકદમ 6-7 ધોરણનો હોય છે, પણ છતાંય ઘણી વખત આપણે સેકન્ડરી કે હાયર સેકન્ડરીની અંદર ગુજરાતી મીડિયમમાં બાળકોને આ વિશે પણ નોલેજ નથી હોતું. એટલે ગ્રામર એવું નથી કે માત્ર એને એક ડિવિઝનમાં સ્ટાન્ડર્ડ વાઇઝ એના ભાગો પાડ્યા હોય છે, પણ જો આપણે સમયાંતરને શીખતા ન રહીએ કે જોતા ન રહીએ કે એની પ્રેક્ટિસ કરતા ન રહીએ તો ચોક્કસ આપણે ભૂલી જઈએ છીએ. એટલે આ ભૂલી ન જવાય માટે આજે આપણે પાયાના કેટલાક ટોપિક શીખીએ છીએ. આપણે આર્ટિકલ શીખ્યા એની પછી હવે આપણે આજનો ટોપિક છે આપણો ધ નાઉન્સ. બરાબર, નાઉન્સ ધ નાઉન ટોપિક એ આજે આપણે શીખવાનો છે. બરાબર, આ ટોપિક ની અંદર આપણે જોવાનું છે કે શું છે નાઉન. ધ નાઉન એટલે નામ. ગુજરાતીમાં જો આપણે કહીએ તો નામનો મિનિંગ થાય છે નામ. નામ એટલે તો જનરલી તમારા માઇન્ડ ની અંદર શું આવે? આપણે ગુજરાતીની વાત કરીએ તો કે નામ એટલે નામ. એની અંદર કોઈ વસ્તુનું નામ હોય છે, વ્યક્તિનું નામ હોય છે, એ બધા નાઉનમાં કહેવાય છે. કોઈ પણ પ્રકારની વસ્તુ છે, બોર્ડ, માર્કર પેન, ચેર, રબર, આ બધા નાઉન છે. તો નાઉન એટલે એનો મિનિંગ થાય છે નામ. નાઉન એટલે નામ. કોઈ પણ વ્યક્તિવાચક કે વસ્તુના નામ જે હોય છે તેને આપણે નાઉનના અર્થમાં સમજીએ છીએ. ઇંગ્લિશની અંદર આપણને નાઉન શોધતા અને નાઉન શું છે એ ખ્યાલ હોવો જોઈએ. કારણ કે ઇંગ્લિશમાં ધીમે ધીમે વાક્ય રચના આવશે ને, પછી આપણે એનું સ્ટ્રક્ચર બનાવતા શીખશું. વાક્ય ક્યાંથી બને, કેવી રીતે બને, એમાં તમારે વાક્ય રચનાના સ્ટ્રક્ચરની અંદર નાઉન હશે. એટલે તમને નાઉનનો ડિપાર્ટ તમને ખબર પડી જવી જોઈએ કે આ નાઉન કહેવાય. ઇંગ્લિશના વાક્યની અંદર લખ્યું હોય ધીસ ઇઝ એ ચેર, તો ગ્રામરની ગ્રામેટિકલી લેંગ્વેજની અંદર આપણે વાત કરીએ તો ચેર શું છે? નાઉન છે, વર્બ છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે. તો ચેર જે છે એ નાઉન છે. શું કામ કે કોઈ વસ્તુનું નામ છે, એટલે આપણે એને ક્લાસિફાય કરતા, એટલે કે એનું વર્ગીકરણ કરતા આપણને આવડવું જોઈએ કે ભાઈ આ નાઉન છે, તો એ નાઉનનું વર્ગીકરણ આપણને આવડવું જોઈએ. એટલે નાઉન એટલે નામ. અહીંયાથી આપણે યાદ રાખવાનું છે નાઉન એટલે બીજું કાંઈ નહીં, નાઉન એટલે નામ. કોઈ વસ્તુ કે વ્યક્તિના નામને આપણે નાઉન તરીકે ઓળખાવીએ છીએ. હવે આપણે આગળ એક સ્ટેપ ઉપર જઈએ તો ઇંગ્લિશની અંદર નાઉનના કેટલાક પ્રકારો છે એ આપણે પ્રકારો શીખવાના છે અને કે પ્રકારોની પ્રમાણે એની ડિસ્ક્રાઇબ પણ આપણે શીખવાનું છે. ડિસ્ક્રિપ્શન કે જે ડિટેલમાં આપણે એ પ્રકારો શીખવાના છે. માત્ર ખાલી એના નામ જ નથી શીખવાના, પણ એ પ્રકારનું નાઉન કોને કહેવાય, કેવી રીતે કહેવાય, તો એને આપણે ડિટેલમાં આ પ્રકારો પણ શીખશું. પણ સૌથી પહેલો આપણો એક પ્રશ્ન છે કે નાઉન છે તો નાઉનના કેટલા પ્રકાર? તો નાઉનના 5 પ્રકાર મુખ્ય, પછી એમાં સબ ડિવિઝન આવે, પણ પહેલા તમે 5 શીખી લો. પહેલા તમારા માઇન્ડમાં 5 જ યાદ રાખવાના, પછી બાકીના બધા અલગ અલગ છે. બરાબર, કેમ કે જે ડિવિઝન પડતા હોય તે એકદમ શોર્ટ અને સ્વીટ રીતે જ હું તમને અહીંયા શીખવાનું છું.
ग्रामर के नाउन छे तो नाउन ना ये पांच प्रकार छे तो क्या पांच प्रकारों कहिया नाउन ना छे तो ये नोट करी ले जो पहलो प्रकार छे पहलो आपने नाउन का प्रकार जो ही है तो कॉमन नाउन्स रबर पहलो प्रकार जो आवे छे ये कॉमन नाउन्स नो आवे छे रबर आ पहलो प्रकार छे कॉमन नाउन्स आ पहलो प्रकार इंग्लिश में आ प्रकारों याद रखो બરાબર પછી કે આ બધી બાબતોનો આપણે ગુજરાતી કરવું અને ગુજરાતીમાં યાદ રાખવું જરૂરી નથી નો ડાઉટ હું તમને બધાનો ગુજરાતી કહીશ પણ આટલું બધું પણ અઘરું ઇંગ્લિશ નથી કે તમે આ પાંચ પ્રકાર ઇંગ્લિશમાં યાદ ન રાખી શકો બરાબર એટલે ધોરણ નવ ના દસ ના વિદ્યાર્થીઓ ખાસ આની ઉપર ફોકસ રાખે અને જોવે કે ભાઈ નાઉન શું છે નાઉન એટલે નામ તો ઇંગ્લિશ ની અંદર નાઉન ના પાંચ પ્રકારો છે એમાંનો પહેલો પ્રકાર છે કોમન નાઉન બીજો પ્રકાર આવે છે પ્રોપર નાઉન્સ બરાબર આ પ્રોપર નાઉન છે એ બીજો પ્રકાર છે ત્રીજો પ્રકાર છે એબસ્ટ્રેક્ટ નાઉન આ ત્રીજો પ્રકાર છે નાઉન નો ત્રીજો પ્રકાર છે ટોટલ પાંચ છે તેમાંથી આપણે અહીંયા ત્રણ લખ્યા હવે આપણે ચોથો પ્રકાર જોઈએ કે ચોથો પ્રકારનું નાઉન છે કલેક્ટિવ નાઉન કલેક્ટિવ નાઉન્સ બરાબર અને પછી જે છે પાંચમો પ્રકાર એને કહેવાય છે માસ નાઉન તો મિત્રો સૌથી પહેલા નાઉન નાઉન એટલે નામ નાઉન નો મીનિંગ થાય છે નામ નામના એટલે કે નાઉન ના પાંચ પ્રકારો હોય છે મુખ્ય આપણે એમાં ડીપમાં આડાવાળા નથી જતા અને સીધા મુખ્ય પાંચ પ્રકારો છે એને જ આપણે અહીંયા વળગી રહીએ છીએ પછી આગળ તો બીજા ઘણા સરળ પ્રકારો આવે આ પાંચ તમારા માઇન્ડમાં હોય ને તો બાકીના બે એક અલગ પ્રકાર આવે છે કાઉન્ટેબલ નાઉન ને અનકાઉન્ટેબલ નાઉન બરાબર કાઉન્ટેબલ એટલે ગણી શકાય અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય તેવા નામનો પણ એ બધું આની અંદર આપણે જોઈ લઈશું આ પ્રકારો જો આપણે પાંચ શીખી જઈએ વિથ ધ એક્ઝામ્પલ તો પછી આપણને નાઉન ઇંગ્લિશમાં શું છે ને એ ખબર પડે વાક્યમાં નાઉન આપ્યું હોય ને તો આપણે અંડરલાઇનિંગ કરી શકીએ અને એનો પ્રકાર પણ દર્શાવી શકીએ છીએ બરાબર તો ધીઝ આર ધ ફાઈવ ટાઈપ્સ ઓફ નાઉન બરાબર ફાઈવ ટાઈપ્સ ઓફ નાઉન ફર્સ્ટ ઇઝ કોમન નાઉન સેકન્ડ ઇઝ પ્રોપર નાઉન થર્ડ ઇઝ એબસ્ટ્રેક્ટ નાઉન ફોર્થ ઇઝ કલેક્ટિવ નાઉન એન્ડ ફિફ્થ ઇઝ માસ નાઉન ધીઝ આર ફાઈવ ટાઈપ્સ ઓફ નાઉન આ પાંચ પ્રકારના નાઉનો હોય છે હવે આને આપણે ગુજરાતીમાં શું કહેવાય એ પણ જોઈ લઈએ અઘરું નથી ઇંગ્લિશમાં પણ અઘરું નથી નામ તમને નાઉનના પ્રકારો બોલતા પણ આવડવા જોઈએ એના સ્પેલિંગ પણ આવડવા જોઈએ ઓલ ધીઝ આર વેરી ઇઝી સ્પેલિંગ બધા ઇઝી છે માત્ર બે ચાર વખત તમે જોઈ લો અને બે ત્રણ વખત મોઢે લખી નાખો ને એટલે ઓટોમેટિક તમને આ સ્પેલિંગ આવડી જાય અને આ નાઉનના પ્રકારો પણ તમને યાદ રહી જાય તો હવે વન બાય વન આપણે જોઈએ કે કોમન નાઉન એટલે શું છે તે કે ભાઈ કોમન નાઉન એટલે જાતિવાચક નામ બરાબર સામાન્ય નામ કયો ને તો પણ ચાલે અથવા તો જાતિવાચક નામ સામાન્ય નામ અથવા જાતિવાચક નામ આ કોમન નાઉન છે સામાન્ય નામ જે સામાન્ય હોય અથવા તો કોઈ જાતિનું નામ દર્શાવતા હોય એને આપણે જાતિવાચક નામ કહીએ છીએ હમણે આપણે ડિટેલમાં જ્યારે શીખીએ ને એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આને કોમન નાઉન જ કહેવાય એકદમ વેરી ઇઝી ટોપિક છે આમાં કાંઈ અઘરું નથી કોઈ વસ્તુ આપણે યાદ નથી રાખવાની કોઈ વસ્તુ પાકી નથી કરવાની માત્ર આને સમજવાનું છે એટલે ધ્યાનથી આ વિડીયો તમે જોશો બે ચાર વખત જોઈ નાખવાનો અને સમજી લેવાનું સમજી અને જે વસ્તુ તમને દેખાય ને એ ચાર પાંચ દિવસ પ્રેક્ટિસ કરવાની કે ભાઈ આ કયા નાઉનની છે જો તમે એવી પ્રેક્ટિસ પ્રેક્ટિકલી તમારા જીવનમાં રાખો ને એટલે ઓટોમેટિક તમને આ નાઉન આવડી જ જાય બરાબર ન આવડે એવું બને જ નહીં માત્ર ઇંગ્લિશમાં થોડી પ્રેક્ટિસની જરૂર છે કારણ કે આ આપણી પોતાની લેંગ્વેજ નથી બરાબર આપણી પોતાની ભાષા નથી જો આપણી પોતાની માતૃભાષા હોય
તો આપણે ફટાફટ એમાં શીખી જઈએ, કારણ કે આપણે બોલતા હોઈએ, બીજા બોલતા હોય એટલે આપણને તરત જ એ વસ્તુને ખ્યાલ આવી જાય છે. પણ આમાં થોડી આપણે મહેનત કરવાની છે, પણ એટલી બધી નથી કરવાની કે જેનાથી આપણે બીજા વિષય ઉપર ધ્યાન ન આપી શકીએ. આરામથી રમતા રમતા આ બધી વસ્તુઓ શીખી શકાય છે. એટલે કોમન નાઉન્સ, સામાન્ય નામ કે જાતિવાચક નામને કોમન નાઉન કહેવાય છે. ત્યાર પછી આવે છે પ્રોપર નાઉન. તો પ્રોપર નાઉન કોને કહેવામાં આવે છે? પ્રોપર નાઉન કોઈ પણ વ્યક્તિ કે સ્થળના નામ જે હોય છે એને પ્રોપર નાઉન કહેવાય છે. વ્યક્તિ કે સ્થળના નામો, બરાબર, વ્યક્તિ કે સ્થળના નામ હોય એને પ્રોપર નાઉન કહેવાય છે. મારું નામ ચિરાગભાઈ છે, બરાબર. તો વાક્યમાં લખ્યું હોય કે હી ચિરાગભાઈ ઇઝ અ ટીચર, તો આમાં તમે દર્શાવો ચિરાગભાઈ નીચે અંડરલાઈન કરી હોય અને કીધું હોય કે ભાઈ આ ચિરાગભાઈ છે એ કયું નામ છે આ પાંચમાંથી, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે વ્યક્તિ કે સ્થળનું નામ દર્શાવેલું હોય એ હંમેશા પ્રોપર નાઉન હોય, બરાબર. એ વ્યક્તિવાચક નામ કહેવાય કે સ્થળવાચક નામ કહેવાય છે. એટલે જ્યારે વાક્યની અંદર વ્યક્તિ કે સ્થળનું નામ દર્શાવ્યું હોય એ હંમેશા પ્રોપર નાઉનમાં જ આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એબસ્ટ્રેક્ટ નાઉન. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે શું? તો કે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નાઉન. ભાવવાચક નામ, મિત્રો, ભાવવાચક, આમાં તમે સમજી શકો ભાવ, લાગણી, એવા શબ્દ ઇંગ્લિશમાં આપેલા હોય કે જેમાં ભાવ અને લાગણી વ્યક્ત થતા હોય તો તેને આપણે એબસ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ, બરાબર. તેને આપણે એબસ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. તો કે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ કે જેની અંદર આપણો ભાવ કે વ્યક્ત કે લાગણી, બરાબર, એ પ્રદર્શિત થતું હોય, એ દેખાતું હોય તો એને આપણે એબસ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. એટલે આમાં અઘરી વસ્તુ નથી. કોમન નાઉન તો કે સામાન્ય નામ જે હોય કે જાતિ, આખી જાતિ દર્શાવતું હોય એ નામને કોમન નાઉન કહેવાય. પ્રોપર નાઉન, વ્યક્તિ કે સ્થળના નામને આપણે પ્રોપર નાઉન કહીએ છીએ. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. ત્યાર પછી આપણે આવે છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ કહેવાય છે. કલેક્ટિવ નાઉનને ગુજરાતીમાં કહેવાય છે સમૂહવાચક નામ, જેમાં સમૂહ, ગ્રુપ દર્શાવતું હોય એવું નામ જે હોય છે એને આપણે કલેક્ટિવ નાઉન કહીએ છીએ. ગ્રુપ કે સમૂહ દર્શાવતું હોય તો એ નામને આપણે કલેક્ટિવ નાઉન કહીએ છીએ. અને ત્યાર પછી છેલ્લો પ્રકાર જે છે, પાંચમો પ્રકાર, એ માસ નાઉન. માસ નાઉન એટલે દ્રવ્યવાચક નામ તરીકે ઓળખાય છે, બરાબર. દ્રવ્યવાચક નામ. તો મિત્રો, આ થઈ ગયા એનું ગુજરાતી. પાંચ જે પ્રકારો જે હતા ઇંગ્લિશમાં એનું તમારી સામે મેં અહીંયા ગુજરાતી પણ કીધું, સાથે એની સમજૂતી પણ મેં તમને આપી કે ફરીથી આપણે જોઈ લઈએ કે નાઉન, નાઉન શું છે. નાઉન એટલે નામ. તો નામના પણ પ્રકારો હોય છે, નાઉનના પ્રકારો હોય છે. તો નાઉનના કેટલા પ્રકારો છે? નાઉનના પાંચ પ્રકારો છે. તો આ પાંચ પ્રકારો કયા કયા? તો કે પેલું આ કોમન નાઉન, પછી પ્રોપર નાઉન, પછી એબસ્ટ્રેક્ટ નાઉન, પછી કલેક્ટિવ નાઉન, અને અંતમાં પાંચમો પ્રકાર છે તે માસ નાઉન છે, બરાબર. એટલે આ મુખ્ય પાંચ પ્રકારને તમારે યાદ રાખવાના છે. તો આ પાંચ પ્રકારો જે છે એ નાઉનના પ્રકારો છે. અને આ પાંચે પ્રકારને આપણે પાછા ગુજરાતીમાં પણ જોયા. કોમન નાઉન એટલે સામાન્ય નામ. પ્રોપર નામ કોને કહેવાય? તો કે વ્યક્તિ કે સ્થળના જે નામો હોય છે એને પ્રોપર નામ કહેવામાં આવે છે. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. ભાવવાચક એટલે જ્યાં આપણો ભાવ કે લાગણી વ્યક્ત થતી હોય છે એને આપણે ભાવવાચક નામ કહીએ છીએ. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક, એવું નામ, ઇંગ્લિશમાં એવું નામ આપેલું હોય કે જેમાં સમૂહ દર્શાવતો હોય તો એને આપણે સમૂહવાચક નામ કહીએ છીએ. અને માસ નાઉન, માસ નાઉન એટલે દ્રવ્યવાચક નામ. હવે દ્રવ્યમાં તમને ખબર પડવી જોઈએ, તમે સાયન્સ ભણતા હો કે નાનું ધોરણ હોય ને છઠ્ઠા ધોરણમાંથી આ દ્રવ્ય શબ્દ વિજ્ઞાન નહીં ટેક્સ્ટબુકમાં આવે છે, બરાબર. તો આ દ્રવ્ય શબ્દથી આપણને ખબર પડવી જોઈએ કે દ્રવ્ય કોને કહેવાય. પણ છતાંય
આપણે બધા નાઉનની હવે ડિટેલમાં સમજૂતી લેવાની છે. બરાબર, આ તો આપણે એના પ્રકારો જોયા, એને ગુજરાતીમાં શું કહેવાય જોયું, અને હવે વન બાય વન આપણે ડિટેલમાં આગળ વધીએ. તો સૌથી પહેલી શરૂઆત કરીએ આપણે કોમન નામથી. કોમન નાઉનથી આપણે શરૂઆત કરીએ. બરાબર, કોમન નાઉન્સ. તો કોમન નાઉન્સ, કોમન નાઉન્સ કોને કહેવાય? કોમન નાઉન્સ એટલે કે સામાન્ય નાઉન જે હોય છે એને આપણે કોમન નાઉન્સ તરીકે ઓળખાવીએ છીએ. સામાન્ય જે નાઉન હોય છે તે વસ્તુઓના નામ, વસ્તુઓના નામ જે હોય એને આપણે કોમન નાઉન કહીએ છીએ. વસ્તુઓના નામ અથવા તો જાતિવાચક નામ જે હોય છે એને આપણે કોમન નાઉન કહીએ છીએ. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે એક્ઝામ્પલ કેવા, એમ કેવા વસ્તુ કે એને આપણે કોમન નાઉન તરીકે જોઈ શકીએ. તો દાખલા તરીકે જાતિવાચકની વાત કરીએ આપણે તો કોમન નાઉનની અંદર, જાતિવાચક નાઉનની અંદર હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મેન, બોય, ગર્લ, કાવ. જો આ બધા છે ને એ જાતિવાચક નામ છે, તમે જોઈ શકો છો. મેન ગુજરાતી આવડે ને, સાવ સરળ શબ્દનો ઉપયોગ કર્યો છે. ધોરણ 5 થી લઈને 12 સુધીમાં કોઈ પણ વિદ્યાર્થીને આ વિડીયો સમજવા માટે કંઈ રેફરન્સની જરૂર ન પડે, માટે એક્ઝામ્પલમાં પણ હું એકદમ સરળ શબ્દોનો જ ઉપયોગ કરું છું, અને જ્યાં અઘરા હોય તો ત્યાં હું 2 વાર હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે તમારે આથી કોઈ રેફરન્સ ન લેવો પડે. માત્ર ને માત્ર આ વિડીયો તમે 2-3 વખત જોઈ લો તો તમારો આ ટોપિક એકદમ ક્લિયર થઈ જાય, આરામથી તમે આ ટોપિકમાં કામ કરી શકો છો. તો અહીંયા આપણે કોમન નાઉનના એક્ઝામ્પલ દેખ્યા છે. મેન, બોય, ગર્લ, કા. મેન, મેન એટલે પુરુષ. બરાબર, ઘણી વખત આપણે એમ થાય કે માણસ, તો સ્ત્રી હોય, માણસોમાં તો હોય જ છે, પણ મેન એટલે પુરુષની વાત છે. તો એ એક જાતિ થઈ, પુરુષ જાતિ એમ આપણે કહીએ ને. હા, પછી બોય એટલે છોકરો, તો એ છોકરાની જાતિ છે. બરાબર, ગર્લ એટલે છોકરી, તો એ છોકરીની જાતિ દર્શાવે છે. છોકરી છે એની જાતિમાં, બોયઝ તો એની જાતિ દર્શાવે છે. કાવ ગાય, બરાબર, તો ગાય એક પ્રકારની પ્રાણી જ છે, પણ પ્રાણીઓની અંદર પર્ટિક્યુલર એક છે કાવ. બરાબર, પ્રાણીઓ કેટલા, ટાઈગર છે, લાયન છે, બફેલો, કાવ, ભૂલો, આ બધા પ્રાણીઓ છે. તો પ્રાણીઓની અંદર એક જાતિ છે કાવ. તો અહીંયા આવી રીતના જાતિવાચક, આખી જાતિ દર્શાવતા હોય એવા શબ્દો જો ઇંગ્લિશમાં લખેલા હોય તો હંમેશા આપણે એને જાતિવાચક શબ્દોમાં મૂકીએ છીએ. એ પ્રમાણે વસ્તુના નામ પણ આપ્યા હોય. દાખલા તરીકે ચેર, ચેર એટલે ખુરશી. બેગ, બેગ એટલે તમે સમજો જ છો. હવે તો ગુજરાતીમાં તે લોકો બેગને બેગ કહે છે. કંઈક એવું થેલો, થેલો કે દફતર, ભાગ્યે જ આપણે જોવા મળે છે કે એવું કોઈ બોલતું હોય. પણ હવે તો ગામડાઓમાં પણ બેગ એવા શબ્દોનો ઉપયોગ કરે છે બાળકો. એટલે રૂરલ એરિયામાં અભ્યાસ કરતા હોય પણ આવા શબ્દોનો ઉપયોગ એ કરે છે બેગ. ત્યાં હજી હવે થેલો એ શબ્દ ધીમે ધીમે દૂર થતો જાય છે. તો અહીંયા આ બધા જાતિવાચક નામ છે, અને આ સામાન્ય નામ પણ છે, અને જાતિવાચક નામ પણ કહેવાય છે, અને આ બધા નામોને આપણે કોમન નાઉન્સ કહીએ છીએ. એટલે કોમન નાઉન્સ એટલે શું? એટલે કે જ્યાં આખી જાતિ દર્શાવવાતી હોય એને કોમન નાઉન કહેવામાં આવે છે. બરાબર, હવે પછી આપણે આગળ વધીએ નાઉન નંબર 2 ઉપર, કે એની અંદર શું કહેવા માંગે છે. તો કે પ્રોપર નાઉન, પ્રોપર નાઉન, પ્રોપર નાઉન્સ એટલે શું? તો અહીંયા લખ્યું છે વ્યક્તિ કે સ્થળના નામોને પ્રોપર નાઉન કહેવામાં આવે છે. દાખલા તરીકે મેન, મેન એટલે પુરુષ, પણ એનું કઈ નામ હોય ને. બરાબર, એનું કઈ નામ હોય જ. તો એ જે નામ લખ્યું હોય, દાખલા તરીકે આ ભાઈ પુરુષ છે, એનું નામ જે આપણે કહીએ તો નામ આપણે રાખીએ અરવિંદભાઈ. અરવિંદભાઈ, તો એ વ્યક્તિનું પ્રોપર યોગ્ય નામ થઈ ગયું, એને પ્રોપર કહેવાય. તો અરવિંદભાઈ નામ આવ્યું, એ પ્રોપર નામ થઈ ગયું. અહીંયા બોય જાતિવાચક છે, પણ એ છોકરાનું કઈ નામ તો હશે ને. તો કે વિનય આપણે નામ રાખીએ ત્યાં, ચાલો વિનય.
તો એ વિનય જે છે એનું પ્રોપર નાઉન થઈ ગયું. વાક્યમાં એમ લખ્યું હોય ધીસ ઇઝ અ બોય, તો બોય કોમન નાઉન થઈ ગયું. પણ વાક્યમાં એમ લખ્યું હોય હી ઇઝ વિનય, બરાબર, તો વિનય જે છે એ પ્રોપર નાઉન થઈ ગયું. તો જ્યારે વ્યક્તિનું પોતાનું પ્રોપર નાઉન આવતું હોય ત્યારે હંમેશા એને પ્રોપર નાઉનનો ઉપયોગ થાય છે. પ્રોપર એટલે એવું કે એનું પોતાનું, એમ પોતાનું નામ જે વ્યક્તિના હોય, કે પછી આપણે દાખલા તરીકે કાવ છે, કાવ જે છે એ કોમન નાઉન છે. પણ ગૌશાળાની અંદર ઘણી બધી ગાયો હોય અને એ બધી ગાયોમાં એ ગોવાળોએ એ ગાયોના નામ રાખ્યા હોય, તો એમાં જે ગાયનું નામ રાખ્યું હોય એ કીધું હોય તો એ પાછું પ્રોપર નાઉન થઈ ગયા. રાધા ને બંસી ને એવા નામ જોઈને મૂક્યા હોય અંદર, ગાયના નામ રાખેલા હોય, તો એ બધા નામ પાછા એના પ્રોપર નાઉન થઈ જાય. એટલે પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ. તો એની અંદર અહીંયા એ વસ્તુ આવે છે. દાખલા તરીકે ઇન્ડિયા, તો આ ઇન્ડિયા છે તો ઇન્ડિયા દેશનું નામ થઈ ગયું, બરાબર. ઇન્ડિયા દેશનું નામ છે તો ઇન્ડિયા લખો ને તો પ્રોપર નાઉન થાય. પણ ઇન્ડિયા શું છે? દેશ. દેશની ઇંગ્લિશમાં શું કહેવાય? કન્ટ્રી. તો કન્ટ્રી જ્યારે આપણે વાત કરતા હોઈએ ને ત્યારે હંમેશા એ કોમન નાઉનમાં આવે, કારણ કે કન્ટ્રી તો ઘણી બધી છે. કન્ટ્રી ઘણી બધી છે આ દુનિયામાં, તો એમાંથી કઈ કન્ટ્રીની વાત કરે છે? ઇન્ડિયા. જ્યારે પ્રોપર કન્ટ્રીની વાત કરતા હોય ઇન્ડિયા, તો હંમેશા ઇન્ડિયા લખો તો એ પ્રોપર થઈ ગયું, પણ દેશ લખો તો એ કોમન થઈ ગયું. એવી રીતના સ્ટેટ, તો સ્ટેટ ઘણા બધા છે ભારતમાં, પણ એ સ્ટેટની અંદર જો ગુજરાત નામ આપ્યું હોય તો એ પ્રોપર થશે, અને ખાલી સ્ટેટ કેમ લખ્યું હોય તો એ કોમન થશે. એટલે પ્રોપર એટલે એનું પ્રોપર નામ આપેલું હોય તો એ પ્રોપર થાય છે. તો જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ કે વ્યક્તિ કે સ્થળના પ્રોપર નામ આપેલા હોય તો હંમેશા એને પ્રોપર નામમાં જ સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ પોઈન્ટ નંબર 3, એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન વેરી ઇઝી, ખૂબ જ સરળ છે. એબ્સ્ટ્રેક્ટ નાઉનની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા એનું ગુજરાતી આપણે સમજી લેવાનું. એકવાર ગુજરાતી સમજી લેવા એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે એબ્સ્ટ્રેક્ટ નાઉન શું છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ, બરાબર. એબ્સ્ટ્રેક્ટ નાઉન નો મીનિંગ થાય છે ભાવવાચક નામ. ભાવ, ભાવ એટલે લાગણી, જ્યાં આપણી લાગણી વ્યક્ત થતી હોય કે લાગણી દર્શાવતું શબ્દ લખેલો હોય ઇંગ્લિશમાં એવું નાઉન જે હોય તો એને કહેવાય છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો સરળતાથી આપણે એનું એક્ઝામ્પલ પણ જોઈ શકીએ કે સામાન્ય એક્ઝામ્પલો પણ અહીંયા છે. દાખલા તરીકે લવ, લવ એટલે પ્રેમ, લવ એટલે પ્રેમ, બરાબર, અને બહોળા અર્થમાં લેવાનો છે. તો આ લવ એટલે પ્રેમ તો એ શું છે? એ લાગણી છે. માણસના હૃદયની કયો કે મનની કયો એ લાગણી છે, તો એને આપણે ભાવવાચકમાં લખી શકીએ. તો એ ભાવવાચક નામ થયું, એ કોમન ન થયું, એ પ્રોપર પણ નથી, પણ એ શું છે? એ લાગણી છે, વ્યક્તિની લાગણી છે, એટલે એને આપણે એબ્સ્ટ્રેક્ટ નામમાં જ મૂકી શકીએ છીએ. એવી જ રીતના એક બીજું આપણે જોઈએ કે ફિયર, એફ ઈ એ આર, ફિયર. આ શબ્દ એટલો બધો અઘરો નથી જે તમે સમજો કે શું થાય. ફિયર એટલે ડર, ડર. તો આ એક પ્રકારની લાગણી છે માણસની, ડરી જવું, બરાબર. વ્યક્તિ બાળક ડરી જતું હોય છે તો એ લાગણી થઈ, એ માણસના મનનો ભાવ થયો ડરી જવાનો. આપણે પ્રાણી જોઈને કે કોઈ વસ્તુ જોઈને ડરી જઈએ તો એ માણસના મનનો ભાવ છે. તો એ ભાવ જ્યારે વ્યક્ત કરે છે માણસ ત્યારે એવા શબ્દોને હંમેશા એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ ઓનેસ્ટી, ઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા. ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા. ઓનેસ્ટી કમ્સ ફ્રોમ ધ હાર્ટ, એવું એક વિધાન છે ઇંગ્લિશમાં, કે ભાઈ પ્રમાણિકતા જે છે એ હૃદયમાંથી જ આવે, બહારથી ક્યાંય નો આવે, બરાબર. પ્રમાણિકતા છે હૃદયથી જ આવે. માણસ પ્રમાણિક છે એટલે કે ઓનેસ્ટ છે. પ્રમાણિક માણસ હોય તો એને તમે ગમે તે લાલચ આપો પણ એ ખરાબ કે ખોટું કામ નહીં કરે,
ક્યારે પણ નહીં કરે. શું કામ? કારણ કે એને મન જ ન થાય. એ પોતાનો ભાવ હૃદયથી વ્યક્ત કરે છે, મનથી એવો છે કે કહીએ ને, એટલે ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા, એ પણ ભાવવાચકમાં આવે. એની જેમ હેટ, એચ એ ટી ઈ, લવ નું ઓપોઝિટ વર્ડ છે હેટ, એચ એ ટી ઈ. હેટ એટલે નફરત. વ્યક્તિ જયારે બીજાને નફરત કરતો હોય તો એનો ભાવ છે. આપણે કહીએ ને કે ભાઈ આ મને ગમતો નથી, નફરત કરું છું, તો એ શું થયું? એનો ભાવ થયો, એની લાગણી થઈ કે ભાઈ આ માણસનો મોઢું જો મારો દિવસ જ ખરાબ છે, મને હું જોતો જ નથી, તો એની લાગણી છે એના પ્રત્યે. એટલે હેટ એટલે નફરત. તો નફરત, આ બધા શબ્દો જુઓ, આ બધા શબ્દો માણસની કંઈક ને કંઈક પ્રકારની લાગણીને વ્યક્ત કરે છે. બરાબર, આ લાગણીને વ્યક્ત કરે છે. માટે આ બધા શબ્દોને ભાવવાચક કહેવાય, અને ભાવવાચકને ઇંગ્લિશમાં એબસ્ટ્રેક્ટ કહેવાય. ભાવવાચક શબ્દોને ઇંગ્લિશમાં એબસ્ટ્રેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની પછી આપણે આગળ વધીએ કે નંબર 4, કલેક્ટિવ નાઉન્સ. બરાબર, કલેક્ટિવ નાઉન્સ. વેરી ઇઝી. કલેક્ટિવ, કલેક્ટિવ એટલે શું? આગળ આપણે જોયા કે સમૂહ, સમૂહવાચક નાઉન. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નાઉન. આ નાઉન ની અંદર આપણે આગળ જોયું છે, શું જોયું? કે સમૂહવાચક ઇંગ્લિશના એવા શબ્દને તમારે ગોતી લેવાના કે જેમાં સમૂહ દર્શાવતો હોય. આવે છે ભાઈ ધ્યાનમાં કે એવો શબ્દ, એવો સ્પેલિંગ કે જેમાં સમૂહ, સમૂહની વાત થઈ હોય. એકદમ સરળ છે. એક જ આપણે જોઈએ એક્ઝામ્પલ એનું કે કલેક્ટિવ નાઉન શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ ઉપરથી તમે આ બધા નાઉનને એની ડેફિનેશન કરતા એક્ઝામ્પલ ઉપરથી તમે સારી રીતે શીખી શકો. એના ઉદાહરણ તમારે ખાસ જોવાના. બરાબર, સમજૂતી ઓટોમેટિક પછી સમજાઈ જશે, પણ પહેલા તમે એના ઉદાહરણ શીખો ને, એટલે એની ઉપરથી તમને સમજૂતી સમજાય કે આને આ કહેવાય. એની એની રીતે કલેક્ટિવ એટલે સમૂહ. જ્યાં સમૂહનો સ્પેલિંગ હોય ને, એને આપણે કલેક્ટિવમાં કહીએ. દાખલા તરીકે ગ્રુપ, જી આર ઓ યુપી, ગ્રુપ. ગ્રુપ એટલે શું થયું? સમૂહ. કોઈ કેટલાક વ્યક્તિઓના સમૂહને આપણે ગ્રુપ કહીએ છીએ. તો આ ગ્રુપ શબ્દ કલેક્ટિવ નાઉનમાં આવે. ત્યાર પછી આપણે લખીએ ને તો ટીમ. ટીમ, ટીમમાં સમજો ને, કોઈ પણ રમતની ટીમ હોય તો એમાં આપણને ખબર છે કે કેટલા ખેલાડી હોય, 11, 7, 9, 8, તો એને એ એટલા સભ્યોની ટીમ બની હોય છે, તો એને સમૂહ કહેવાય. અને સમૂહ કહેવાય તો એ શું બને? કલેક્ટિવ. તો ટીમ નામ આપેલું હોય તો એ કલેક્ટિવ નાઉનમાં આવે. ત્યાર પછી આર્મી. આર્મી પણ એ કેટલા સોલ્જરનો સમૂહ છે, તો આર્મી તે કલેક્ટિવ નાઉનની અંદર આવે છે. રમત, આર્મી જે છે એ પણ કલેક્ટિવ નાઉનની અંદર આવે છે. તો આ બધા જે છે એને કલેક્ટિવ નાઉન તરીકે ઓળખવામાં આવે છે. ક્રાઉડ, સી આર ઓ ડબલ્યુ ડી. બરાબર, ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોળું. બરાબર, સમૂહ, ગ્રુપ એટલે સમૂહ, ટીમ એટલે ટીમ આપણે જાણીએ છીએ, અને આર્મી. તો આ બધા વ્યક્તિઓના સમૂહના નામ જે હોય ને, એને આપણે હંમેશા કલેક્ટિવ નાઉન્સની અંદર રાખીએ છીએ. ત્યાર પછી આપણો પાંચમો પોઈન્ટ છે માસ નાઉન. એને પણ આપણે જોઈએ કે માસ નાઉન શું કહેવા માંગે છે. બરાબર, તો માસ નાઉનની અંદર શું હોય છે? માત્ર એનું જે ટ્રાન્સલેશન આપણને ખ્યાલ હોય ને તો પણ આપણને ખબર પડી જાય. અને પહેલા પણ મેં તમને કીધું છે કે માસ નાઉન એટલે દ્રવ્ય વાચક. દ્રવ્ય વાચક નામ, માસ નાઉન એટલે દ્રવ્ય વાચક નામ. પણ દ્રવ્યની તમને ખબર પડવી જોઈએ કે દ્રવ્ય કોને કહેવાય. તો લિક્વિડ ફોર્મમાં જે વસ્તુ હોય એને આપણે દ્રવ્ય કહીએ છીએ. બરાબર, પ્રવાહી ફોર્મમાં જે હોય એને આપણે દ્રવ્ય કહીએ છીએ. દાખલા તરીકે ઓઇલ. ઓઇલ એટલે તેલ. કોઈ પણ પ્રકારનું તેલ હોય તો એને માસ કહેવામાં આવે છે. બરાબર, એ જે છે એ દ્રવ્ય છે. પછી ઘી, આ જે વસ્તુ છે એ દ્રવ્ય છે. ત્યાર પછી આપણે જોઈએ સિલ્વર. સિલ્વર એટલે ચાંદી. ભલે તમે એમ કહો કે એના ઘરેણા હોય, ગોલ્ડ, એના પણ આભૂષણો હોય, તો આભૂષણ ભલે હોય પણ એને આપણે એને ગરમ કરીએ
તો એ ઓગળી જાય ને, પાછા પ્રવાહી ફોર્મમાં આવી જાય. કારણ કે સોની જે છે એને આકાર ક્યારે આપે, ગરમ કરીને, પ્રવાહી પીગાવીને આકાર આપે છે. એટલે એ વસ્તુઓ આ બધી દ્રવ્ય વાચક છે. જે દ્રવ્ય છે એ દ્રવ્ય વાચકની અંદર આવે છે. દાખલા તરીકે ત્યાર પછી આપણે વાત કરીએ વોટર, સૌથી મહત્વનું દ્રવ્ય તો આપણે ભૂલી ગયા, વોટર પાણી પ્રવાહી સ્વરૂપે છે. અને પછી આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ સુગર, સોલ્ટ, આ પણ બધા દ્રવ્ય જ છે. બરાબર, સુગર સોલ્ટ આને આપણે માસમાં લઈ જઈએ છીએ. બરાબર, આ બધા માસ કાઉન્ટની અંદર જ આવે છે, પ્રવાહીની અંદર ઓગળી જાય છે, એટલે એ બધા દ્રવ્ય છે. તો અહીંયા મિત્રો આપણે જોયું કે નાઉન જોયા, નાઉનના પાંચ પ્રકારો જોયા. આ પાંચે પ્રકારોની સમજૂતી આપણે વ્યવસ્થિત અહીંયા ઉદાહરણ સહ જોઈ. તમે તમારી નોટની અંદર આ ટોપિક લખી અને આ બધા એક્ઝામ્પલ વ્યવસ્થિત તમારે નોટમાં ટાંકીને લખવાના છે કે શું કહેવા માંગે છે, શું નહીં. અને એક અલગ સરસ નોટ તમારે બનાવી નાખવાની, એ બધી નોટ તમારે જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી તમને આવશે. બરાબર, એટલે અહીંયા આ બધા પાંચ પ્રકાર. અને છેલ્લે આપણે જોઈએ કે હજી એવા બે પ્રકાર છે નાઉનના, પણ આને સાથે આપણે કનેક્ટ નથી કર્યા, એને આપણે અલગ રાખ્યા છે. બરાબર, તો એ આની કરતા સરળ છે. પહેલા પણ હું બોલ્યો કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. તો કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવા, અને અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય તેવા. બરાબર, તો જ્યારે કોઈ નાઉન ને નાઉન આપ્યું હોય અને આપણે કહી શકીએ કે આને આપણે ગણી શકીએ છીએ, તો એ કાઉન્ટેબલ નાઉન કહેવાય છે. અને આપણે ગણી ન શકીએ, જેને આપણે તોડી શકીએ, માપી શકીએ, એ કિલોગ્રામમાં, ગ્રામમાં, લીટરમાં, એ બધા અનકાઉન્ટેબલ છે. એ બધા નાઉન અનકાઉન્ટેબલમાં આવે. દાખલા તરીકે આ સુગર છે, ખાંડ, તો આપણે ખાંડ લેવા જઈએ તો આપણે વેપારીને કહીએ કે ભાઈ આપણે દુકાનદારને એમ કહીએ છીએ કે અમને 2 કિલો, 5 કિલો, 10 કિલો ખાંડ આપો. આપણે એમ નથી કહેતા 1000 નંગ ગણી નાખો, 10000 નંગ ગણી નાખો. બરાબર, 10000 ખાંડ ગણી નાખો કે 1000 ખાંડ ગણી નાખો, પણ નહીં, 2 કિલો, 5 કિલો. એ જ્યારે આ સુગર છે તો એને આપણે માપીએ છીએ, તો જે વસ્તુને આપણે માપીને લેતા હોય તે અનકાઉન્ટેબલ છે, કારણ કે ગણી નથી શકતા. એવા નાઉન કે જેને આપણે ગણી નથી શકતા, ધેટ ઇઝ કોલ્ડ અનકાઉન્ટેબલ નાઉન. અને એવા નાઉન કે જેને આપણે ગણી શકીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ કાઉન્ટેબલ નાઉન. તો બીજા બે પ્રકાર છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. પણ તમારે આ મુખ્ય પાંચ પ્રકારોને વ્યવસ્થિત યાદ રાખવાના છે. બરાબર, અને ફરીથી હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરી તમારા મિત્રોને વધારે વધારે આ ગ્રામર ટોપિકનો લાભ લઈ શકે અને શીખી શકે. ઓકે, થેન્ક યુ. આજે આપણે આટલું સુધી રાખીએ છીએ.